અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનો આવકારદાયી અભિગમ. રાજ્યમાં 15મી ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રાખવા આદેશ. વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટેના પ્રયાસો. વર્ગખંડમાં કેમેરાના માધ્યમથી પીરસાઈ રહ્યું છે શિક્ષણનું ભાથું. હાલ સમગ્ર દેશ કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યો છે, જેના કારણે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે રાજ્યભરમાં છેલ્લા 3 મહિનાથી શાળા કોલેજોને બંધ રાખવામાં આવી છે. ત્યારે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ સુધી ભણતર પહોંચે તે માટે પ્રયોગ કરવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શાળાના ચેરમેન એમએસ જોલી અને ટ્રસ્ટી યોગેશ પારીખ તરફથી એક નવતર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. શાળાના સુમસાન બની ગયેલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી નથી, પણ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલી રહ્યું છે. શિક્ષકો વિવિધ અભ્યાસક્રમોને કેમેરામાં કંડારી તેને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી રહ્યા છે. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટે બહુ સારું ડિસિઝન લીધું છે કે છોકરાઓને પણ તકલીફ ના થાય. ટીચર્સને તકલીફ થાય તો ચાલશે, પણ જય અંબેના મેનેજમેન્ટે એવું ડિસાઇડ કર્યું છે કે આપણે સ્કૂલ જે છે એ છોકરાઓના પોકેટમાં આપી દઈએ. જનરલી જ્યારે રેગ્યુલર સ્કૂલ ચાલતી હોય ત્યારે છોકરાઓ માટે કમ્પલસરી થઈ જાય છે કે સવારે ઉઠો, સ્કૂલમાં આવો અને પછી જ્યારે ટાઈમ ખતમ થાય છે ત્યારે પાછા ઘરે જાઓ. પણ અત્યારની સિચ્યુએશનમાં શું છે કે અગર આપણે પોઝિટિવલી વિચાર કરીએ તો આ કન્ડિશન એમની માટે વધારે કન્વિનિયન્ટ છે, કારણ કે એ લોકો ગમે ત્યાં જાય, એ લોકોને સ્કૂલમાં જવાની જરૂર નથી, સ્કૂલ એમની પાસે રહે છે, સ્કૂલ એમની સાથે આવે છે, ઇનફેક્ટ એમના પોકેટમાં રહે છે. એ લોકો ટ્રેનમાં હોય, બસમાં હોય, ગાડીમાં હોય, ઘરમાં હોય, ગમે ત્યારે એ લોકો વોટ્સએપ ખોલીને કે ઝૂમની કનેક્ટિવિટી હોય તો ઝૂમ સાથે કનેક્ટ થઈને એ લોકો લેક્ચર અટેન્ડ કરી શકે છે. એકચ્યુઅલી અમારી સ્કૂલ જે એમ ઇન્ટરનેશનલ સ્કૂલ, એ લોકોએ એક ઇનિશિયેટિવ લીધું છે કે આ લોકડાઉનના લીધે જે પણ બાળકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે એજ્યુકેશનને લઈને, તો એના માટે અમારી સ્કૂલે ટીચર્સને સ્કૂલમાં બોલાવીને એક વિડીયો શૂટ કરે છે લોકો, અને એ વિડીયો યુટ્યુબ પર બી અમે મૂકશું અને એ જય અંબેની વેબસાઇટ પર હશે. અને ઝૂમ ક્લાસીસ બી અમે ચાલુ કરવાના છે નર્સરી ટુ 12th સ્ટાન્ડર્ડ સુધી. તો એના માટે અમે છોકરાઓને પ્રોબ્લેમ ના થાય, એ લોકોને ભણતર પર અસર ના થાય, એના માટે અમે એ લોકોને જે અત્યારે અમારી સ્કૂલની વેબસાઇટ હોય એના પરથી, જેમ ઇન્ટરનેશનલ સ્કૂલની કે પછી વોટ્સઅપ દ્વારા, એના દ્વારા એ લોકોને શિક્ષણ આપીએ છીએ. એના માટે અમે રોજ જે પહેલાં સ્કૂલે આવતા એવું રેગ્યુલર સ્કૂલે આવીએ છીએ અને અહીંથી જ એ લોકોને અમારી એપ્સ પર એમને ભણાવીએ છીએ, રોજ અમે જે ભણાવીએ એવી રીતના. અને અમે પૂરો ટ્રાય કરીએ છીએ કે એ લોકોને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય, એ લોકો સારી રીતે ભણી શકે અને ઇન ફ્યુચર એક્ઝામ ટાઈમ પણ આવી જાય તો એક્ઝામમાં પણ એ લોકોને પ્રોબ્લેમ ના થાય, એ લોકો સારા પર્સન્ટેજ લાવી શકે, તેના માટે બી અમે પૂરો ટ્રાય કરીએ છીએ. નર્સરી જુનિયર સિનિયર કે જેના બાળકો બહુ નાના હોય છે, જો ઇનકેસને બાળકો સ્કૂલમાં, ખાસ કરીને નર્સરીના બાળકની વાત કરું તો એ લોકો જો 3 મહિના સ્કૂલે નહીં આવે તો પોતાના શિક્ષકને ઓળખી નહીં શકે. જો એ સ્કૂલ પણ અમે ઓનલાઈને જોશે તો એ લોકોને ખ્યાલ આવશે કે ભાઈ આ મારા શિક્ષક છે અને મારે આની સાથે ભણવાનું છે, તો એક અટેચમેન્ટ થશે. રોજ આવશે મેડમ, રોજ એના હાલચાલ પૂછશે, પર્સનલી અમે નામ દઈને પૂછીએ છીએ કે બેટા કેવું છે, ચાલ તું આજે ભણવાનું છે ને, એ બધી રીતને એ લોકો જોડે અમે લોકો અટેચ થઈએ છીએ અને આ રીતનું શિક્ષણ આપીએ છીએ, જેથી કોઈ પણ બાળકનું ભણતર પણ નહીં મિસ થાય, શિક્ષક અને વિદ્યાર્થીનું કનેક્શન પણ જોડાયેલું રહેશે. તો ઓનલાઈન શિક્ષણ એ સારી વાત છે વિદ્યાર્થીઓ માટે. સ્કૂલ ઇન પોકેટ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ તેમના મોબાઈલ ફોનના માધ્યમથી શિક્ષણ મેળવી ઉજ્જવળ ભાવિ તરફ પ્રયાણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ કોરોના વાયરસ સામે ઘરે રહી રક્ષણ મેળવવાની સાથે શિક્ષણ કાર્યને પણ આગળ ધપાવી રહ્યા છે. આ ઉમદા કાર્યને વિદ્યાર્થીઓએ પણ આવકાર્યું છે. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વર્ક ફ્રોમ હોમની સાથે સાથે સ્ટડી ફ્રોમ હોમની નીતિ અપનાવવામાં આવી છે, જે વર્તમાન સ્થિતિમાં આવકારદાયી છે. હાલના કોરોના કાળમાં લોકો એકબીજાથી અંતર જાળવી રહ્યા છે, ત્યારે શિક્ષકો કપરી સ્થિતિમાં પણ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ રાખી તેમની ફરજ સુપેરે નિભાવી રહ્યા છે, જે પણ અભિનંદનને પાત્ર છે. મેં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. અમારા જય અંબેમાં કેવું છે કે અમને છે ને મોબાઈલ પર ભણાવે છે અને મેં મમ્મી પપ્પા કે કોઈ પણ મોબાઈલમાં અમે ભણું છું ઓનલાઈન ક્લાસીસ. કેવી મજા આવે છે કે નથી મજા આવતી સ્કૂલમાં આવું અને ઓનલાઈન ભણવું, કેવી રીતે તું એડજસ્ટ કરે છે? બંનેમાં મજા આવે છે. અને શું લાગે છે કે ઓનલાઈન શિક્ષણમાં તું કઈ રીતે અભ્યાસ કરે છે? તું પહેલા કેવું હતું કે તું રજા મળે તો તારું શિક્ષણ છૂટી જતું હતું, ઓનલાઈનની અંદર કેવી સુવિધા મળે?
ઓનલાઈન અંદર એટલે કે એવું હોય છે કે મેમ અમને એક લિંક મોકલે છે, આપણે એની ઉપર ટેપ કરવાનું હોય તો એના પરથી આપણે ડાયરેક્ટ ક્લાસમાં જતા રહીશું અને એમાંથી પછી મેમ આપણને શીખવાડે, શિક્ષા આપે.